વાવ શબ્દમાં જ વાવ ફેક્ટર સમાયેલું છે. વાવ એ વિશાળ અને કલાત્મક સ્થાપત્યનો અજોડ નમૂનો છે. પાણીની અછતવાળા વિસ્તારમાં આ પ્રકારના સ્થાપત્ય માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે. જમીનમાં ઊંડા ખોદકામથી માટી ધસી ન પડે તે માટે પથ્થરની દિવાલ ચણવામાં આવે છે. અને એક ખાસ વાત એ છે કે દિવાલને સિમેન્ટ કે સળિયાથી નહીં, માત્ર પથ્થરના સ્તંભ પર ટેકવવામાં આવે છે. વાવને પગથિયાવાળું તળાવ કે પછી કૂવામાં ઊંડે સુધી પહોંચવા માટેનો કોતરણીવાળો આલિશાન રસ્તો પણ કહી શકાય. વાવના કૂવા સુધી પહોંચવા માટે લાંબા અને પહોળા પગથિયા હોય છે. અંદરથી પાણી લઈને બહાર આવતા થાક લાગે નહીં અને સીધું ચઢાણ ઓછું કરવા માટે વાવના પ્રવેશદ્વાર અને કૂવા વચ્ચેનું અંતર સામાન્ય રીતે વધારે રાખવામાં આવે અને તેઓના થાંભલીઓ અને ગોંખમાં સુંદર કોતરણી પણ કરવામાં આવે છે. આ કોતરણી કામ એટલું અદ્ભુત હોય છે ને કે વાવની બાંધણીમાં એક અલગ જ પ્રકારની નજાકત જોવા મળે છે. ઘણીવાર એમ વિચાર આવે છે કે 400-500 વર્ષથી તડકી છાંયડી જોઈ રહી છે એવી આ વાવ પોતે કેવી લાગણી અનુભવતી હશે. હું કેવી લાગણી અનુભવતી હશ તે સાંભળીને ખૂબ જ સારું લાગ્યું. કોઈ મારી પણ ખેવના કરે છે એ જાણીને આજે તો 32 કોઠે દીવા થઈ ગયા. ચાલ હું આજે માંડીને તને વાત કહું. આટલા બધા વર્ષોમાં ઘણો તડકો છાંયડો જોયો છે. એક વૃદ્ધ માણસની જેમ હું પણ આજે જૂની આંખે નવું નજરાણું જોઈ રહી છું અને ખબર નથી હજુ કેટલું જોઈશ. પેઢીઓ ને પેઢીઓ બદલાઈ ગઈ પણ હું ત્યાંની ત્યાં જ રહી. ઘણું બદલાઈ ગયું છે, ઘણું બદલાઈ રહ્યું છે અને બદલાઈ પણ જશે. પરિવર્તન એ સંસારનો નિયમ છે અને સમયની માંગ પણ, માટે તેને સ્વીકારવો જ રહ્યો. આ બધું સમજવા છતાં હું મારા ભૂતકાળના એ જાહોજલાલીના દિવસો નથી ભૂલી શકતી. એમ કહી શકાય કે સુવર્ણ કાળ હતો એ. કોઈને ઉપયોગમાં આવવું તે સૌથી વધુ પુણ્યનું કાર્ય છે અને મારું બાંધકામ જ પ્રજાના ઉપયોગ માટે કરવામાં આવતું. મારા ખોળે મુસાફરો અને વણઝારા તેમની આકરી મુસાફરીનો થાક ઉતારતા, માના ખોળે પૂરી જતા હોય તેમજ વિશ્રામ કરતા અને તેમના પ્રયાણ માટે તૈયાર થતા. કુમારિકાઓની નાદન રમતો મેં નિહાળી છે અને એ સમય મેં પણ મુગ્ધા હોવાનો અહેસાસ કર્યો છે. પ્રેમીની રાહ જોતી પ્રેમિકાનો અજંપો પણ મેં નિહાળ્યો છે અને નવી પરણીને સાસરે આવેલી નવોઢાનું વિસ્મય પણ મેં અનુભવ્યું છે. અને સૌથી વધુ રોચક જો કંઈ હતું તો તે ગામની મહિલા વૃંદની મીઠી ગોષ્ઠી. સૌ ભેગા મળીને પાણી ભરે, બે ઘડી વિસામો પણ કરે અને સુખ દુઃખની વાતો કરે અને એમના સુખથી ખુશ થતી હું અને દુઃખથી દુઃખી પણ થતી હું. તહેવારો અને ધાર્મિક ઉત્સવોની મસ્તીના રંગમાં રંગાઈ જતી હું અને રોજ પૂજા કરવા આવતા ભક્તોથી આધ્યાત્મિક બનતી પણ હું. અજબનો સાખ્ય ભાવ મેં પણ કેળવ્યો. માતા તરીકેની મારી લાગણીને પ્રજારૂપી બાળુડાઓનો પ્રેમ સતત મળતો રહ્યો પણ સમય વિતાની સાથે આ પ્રેમ વિસરાતો ચાલ્યો. બીજા ભૌતિક સાધનોની ઉપયોગિતા વધવાને કારણે મારો ઉપયોગ ઘટતો રહ્યો અને કાળક્રમે શૂન્ય બરાબર થઈ ગયો. અને માણસનો સ્વભાવ છે કે ઉપયોગિતા પ્રમાણે કદર કરવી અને આજના સમયમાં મારી કશી જ ઉપયોગિતા નથી ત્યારે મારી દશા મને પરિવારમાંથી તડછોડાયેલો વડીલ જેવી લાગે છે કે જેનું અસ્તિત્વ તો છે પણ ધ્યાનમાં નથી આવતું. આજની પેઢીને મારા અસ્તિત્વનો ખ્યાલ જ નથી પણ ક્યાંથી હોય.
તેમને ક્યારે મારો પરિચય જ નથી કરાવવામાં આવ્યો. આ એકલી અટુલી માના ખોણે આવવાનું મારી પ્રજાને વિસરાઈ ગયું છે. હા, સરકારે હવે અમારા જેવી ધરોહરને સાચવવાનું સરાહનીય પગલું લીધું છે અને હાલના તબક્કે અડાલજની વાવ અને રાણકી વાવની જાળવણી પુરાતત્વ વિભાગ દ્વારા ખૂબ જ સારી રીતે કરવામાં આવી રહી છે, જ્યારે બીજી ઘણી વાવની હાલત દયનીય છે. ગમે ત્યાં ગંદકી કરવી, ગમે ત્યાં નુકસાન થાય તેવી જગ્યાએ જઈને ફોટા પાડવા, આ શું યોગ્ય છે? શું અમારું મૂલ્ય ખાલી ફોટા પાડવા સુધી જ સીમિત છે? અહીં આવીને અહીંના વાતાવરણની, શાંતિને માણવાની તેમજ આપણા ભવ્ય ઇતિહાસની સમજવાને બદલે શોરબકોર કરવો તે શું યોગ્ય છે? આના કરતાં તો વિદેશી સરલાણીઓ મારી લાગણીને સમજે છે. અહીં આવીને મારી કોતરણી અને બાંધકામ જોઈને, ઉપયોગીતા સમજીને અભિભૂત થયા વગર રહેતા નથી. તેમની શિસ્ત અને સાંસ્કૃતિક વારસાના મૂલ્યનું જતન કરતા જોઈને મને વિસ્મય થાય છે. જે સરકાર નક્કી કરશે તે જ ધરોહરની જાળવણી થશે? મારી પ્રજા ક્યારે જાગૃત અને સમજદાર થશે કે નિયમોથી જ નહીં પણ પોતાની કોઠાસૂચથી વારસાનું જતન કરશે? મારી નમ્ર વિનંતી છે કે નવી પેઢી આપણા સાંસ્કૃતિક વારસાનું જતન કરે તેવા સંસ્કારો સિંચો અને તેમને એવી રીતે તૈયાર કરો કે જેથી તેમને આપણા ઇતિહાસ ઉપર ગૌરવ થાય અને આપણી સંસ્કૃતિના મૂળિયા મજબૂત થાય. અને હું પણ ઈચ્છું છું આ નવી પેઢી સાથે તાલથી તાલ મિલાવવા અને તેમના રંગમાં રંગાવવા. આ મોલ અને થિયેટરની દુનિયાને બે ઘડી છોડીને પધારો આ ઉપેક્ષિત વાવના ખોળે અને માણો ઇતિહાસની પળોને. ઘણું બધું બોલાઈ ગયું, પણ ઘણી વાર થાય છે કે સૌનો વિસામો બનતી હું, પણ આ પળોમાં મારો વિસામો કોણ? અને પાછા ભૂતકાળના એ જ દિવસોમાં ખોવાઈ જવાનું મન થાય છે. વાવની વાતે મન મોહી લીધું. આ લાગણી શબ્દોથી વ્યક્ત નહીં કરી શકાય, અહેસાસ જ પૂરતો છે.